વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લામાં મુખ્ય કપાસ અને મગફળીના પાક અત્યારે સોળે કળાએ ખીલી ઉઠ્યા હોય તેવા દ્રશ્યો વાડી ખેતરોમાં જોવા મળે છે પણ કરમની કઠણાઈ ખેડૂતોની એ છે કે અવિરતપણે છેલ્લા 22 થી 20 દિવસથી જે વરસાદે વિરામ લીધો નથી ને આજ ઘડીક સૂર્યનારાયણ દર્શન લીધા બાદ ફરી કાળું ડિબાંગ વાતાવરણ સર્જાયું છે જેના લીધે ખેડૂતોના કપાસના છોડ દોઢ દોઢ વેતના થઈ ગયા છે મગફળી પણ વેત ઉપર જમીનમાંથી બહાર આવી ગઈ છે છતાં પણ વરસાદ હજુ પણ અવિરતપણે હળવા ભારે વરસાદી ઝાપટા સાથે ખેડૂતોને ખેતીના પાકમાં નિંદા મણકે ખાતર નાખવા નથી મળતું કેમ કે હજુ મોટી સાવ ઢીલી હોય કે ખેતરોમાં અંદર પગ મુકાય તેવી સ્થિતિ નથી ને કપાસ મગફળી આજુબાજુ નિંદા મણની તાતી જરૂરિયાત વચ્ચે પણ હજુ અમુક ખેતરો પાણીમાં તરબતોડ જોવા મળી રહ્યા છે જ્યારે ખેડૂતો લીલો દુષ્કાળ સર્જાવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે સોડ બધા પીળા પડી ગયા છે વરસાદ બંધ રહે તો અમે નીંદવા જઈએ ને તો કક થાય કેટલા વીઘામાં વાવ્યું છે શું શું વાવ્યું છે હવે 50 વીઘા ની માંડવી છે 30 વીઘા નું વણ છે નીંદવાનું બાકી હાથી નથી હાલતા ઉભા સોળવા હુકાય જાય કરવું હું ખેડૂત કરે હું ખાતર બિયારણ બધું નાખ્યું હવે ઉભો લીલો દુષ્કાળ જેવું છે આમાં એટલો વરસાદ છે એક ધારો